નમસ્કાર મિત્રો, આજે મિક્સ વેજીટેબલ પરોઠા બનાવીશું અને સાથે ચાનો એક લહેજતદાર મસાલો બનાવવાની રીત જોઈશું. સૌ પ્રથમ આપણે બધા શાકભાજી ઝીણા સમારી લઈશું. ડુંગળી, કેપ્સિકમ, ગાજર, કોબી, લીલા મરચાં, મિત્રો દર બુધવારે આપ ફક્ત રેસીપીના વિડીયો જોઈ શકશો. ફક્ત રેસીપી જોવા માટે પ્લેલિસ્ટમાં ઓનલી રેસીપી સિલેક્ટ કરીને બીજા વિડીયો જોઈ શકશો. બટાકા બાફેલા તૈયાર છે, એને છીણી લઈશું. હવે આપણે લોટ બાંધી લઈશું, જેમાં 1.5 કપ ઘઉંનો લોટ, 1/2 કપ ચણાનો લોટ અને 1/4 કપ ચોખાનો લોટ લઈશું. 1 ચમચી મીઠું, 2-3 ચમચી તેલનું મોવણ મેળવીશું. થોડું જલ રેડી રોટલી જેવો લોટ બાંધીશું. લોટ તૈયાર થાય એટલે થોડું તેલ રેડી મસળીને ઢાંકી દઈશું. હવે શાકભાજી અને મસાલા મિક્સ કરી લઈએ. બધા જ શાકભાજી મિક્સ કરીને 3 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. 4 નંગ ચોપ કરેલા લીલા મરચાં, ધાણા ઉમેરીશું. સ્વાદ મુજબ મીઠું, 3 ચમચી લાલ મરચું પાવડર, 3 ચમચી વાફેલા બટાકા ઉમેરીશું. સ્ટફિંગના આવા લુવા બનાવી લઈશું, જેથી પરોઠા બનાવવાનું સહેલું પડે.
હવે લોટનો નાનો લુઓ લઈ પૂરી બનાવીશું. અંદર સ્ટફિંગ ભરી પરાઠું વણી લઈશું. મિત્રો, જો આપને પહેલી રીત ના ફાવે તો બે રોટલી વણી લેવી. એક રોટલી પર સ્ટફિંગ પાથરી સાઈડ ઉપર જલ લગાવી બીજી રોટલી મૂકી ફકથી આ રીતે બંધ કરી લેવું. થોડું તેલ લગાવીને પરાઠાને શેકી લઈશું. પરાઠા તૈયાર થઈ ગયા છે. વર્ષોથી અમારે ત્યાં આવતા મહેમાનો અને મિત્રો સુનૈનાની બનાવેલી ચા ખૂબ વખાણતા અને કોઈક તો ફ્રેન્ચાઇઝી ઓપન કરવાનું પણ સૂચન કરતા. પરંતુ અમે બે જણે જિંદગીમાં એકવાર પણ ચા ચાખી નથી, તો આજે અમે એના મસાલાનું રહસ્ય ખોલીશું. એનો મસાલો બનાવો તો જાવંત્રી 10 ગ્રામ, લવિંગ 10 ગ્રામ, તજ 70 ગ્રામ, ઇલાયચી 76 ગ્રામ, મરી 150 ગ્રામ, સૂંઠ પાવડર 150 ગ્રામ અને 2 નંગ જાયફળ. આ બધા મસાલા મિક્સરમાં પીસી લેવા. પીસતી વખતે મિક્સર 10 સેકન્ડ ચલાવવું અને 30 સેકન્ડ બંધ રાખવું, જેથી મસાલા ગરમ ન થાય અને એનું એસેન્શિયલ ઓઇલ ઉડી ન જાય. અથવા મિક્સરને બદલે ખાયણીમાં ખાંડી લેવું. મિત્રો, આ રેસીપીનો નેચર સાથેનો ફૂલ વિડીયો જોવા માટે ઉપરની લિંક ક્લિક કરી જોઈ શકો છો. પરાઠા ઉપર થોડી ચીઝ છીણી લઈશું.
ટોમેટો કેચપ, લસણ મરચાંની લાલ ચટણી, લીલી ચટણી લઈશું, પરોઠા ઉપર થોડા ધાણા છાંટીશું. આપના પરાઠા તૈયાર છે, ચા સાથે સર્વ કરીશું. આ શનિવારે ખૂબ જ પ્રચલિત અને દરેકની ભાવતી વાનગીના વિડીયો સાથે ફરીથી મળીશું. જય ભારત, વંદે માતરમ.